નમસ્કાર દોસ્તો, હું છું અજય જાડેજા. સવાર સવારમાં આપ બધાનું સ્વાગત છે. ખુશ રહો. હંમેશા આપણે રોજબરોજ જે જીવનની અંદર કંટાળાજનક હોય છે, કોઈ પણ વસ્તુથી આપણે ભાગતા હોઈએ છીએ, એના કારણે આપણે દુઃખી રહેતા હોઈએ છીએ. અને આ દુઃખનું કારણ કાંઈ હોતું નથી, પણ નાની નાની વાતના જે દુઃખના કારણ હોય છે. હું તમને એક દાખલા આપીને સમજાવીશ. એક મુસાફર હતો. એ મુસાફર જંગલની અંદર રઝળપાટ કરીને થાકી ગયેલો હતો અને એને સામે એક ગુફા દેખાણી. અને એ ગુફાની અંદર એ ગયો તો ત્યાં એક સાધુ હતા. એ એક ખોપરી હોય, એ ખોપરીની અંદર જમતા હતા. સાધુને જોઈને પહેલાં મુસાફરને લાગ્યું કે મને ભૂખ લાગી છે, પણ શું કરવું. ત્યારે સાધુએ એ મુસાફરને કીધું કે તું બહુ રઝળપાટ કરીને થાક્યો છો, તો થોડુંક ખાઈ લે આમાંથી. ત્યારે મુસાફરે એમ કીધું કે ના, આ ખોપરીમાં હું ન ખાઉં, મને તેમાં સૂગ આવે. ત્યારે સાધુએ ખૂબ નમ્રતાથી જવાબ આપ્યો, હે માણસ, તારા માથા ઉપર, તારા શરીરમાં જે ઉપર ખોપરી છે, એ ખોપરીની અંદર એટલી બધી વસ્તુઓ ખરાબ ભરી છે જેનાથી તને સૂગ નથી આવતી. કામ, ક્રોધ, મોહ, લોભ, ઈર્ષા, અદેખાય, આવી કેટલી વસ્તુ તારી ખોપરીમાં ભરેલી છે, એનાથી તને કાંઈ થતું નથી, અને આનાથી તને સુખ આવે છે. પછી બિચારો મુસાફર શું બોલે. એમ, આપણી આ ખોપરીમાં આવી બધી ઘણી વસ્તુઓ ભરેલી છે. આવા અનેક વિડીયો જોવા માટે તમે યુટ્યુબમાં અજય જાડેજા ભાવનગર જોશો તો તમને મળશે. જીવનની અંદર સુખી થવા માટે અને સુખી કરવા માટે શાંતિની જરૂર છે. ક્રોધ, લોભ, ગુસ્સો આ બધીને છોડી દેશો એટલે ઓટોમેટિક આપને શાંતિ મળશે. શાંતિ આપણી અંદર છે, બીજી ક્યાંય ગોતવાની નથી. ફરીવાર અજય જાડેજા ભાવનગર યુટ્યુબમાં જોઈ શકો છો. થેન્ક યુ.